दोस्तों वेलकम बैक टू माय चैनल। दोस्तों आज ना वीडियो में हूँ तमारी साथे शेयर करीश खूबज महत्वनो वीडियो जे छे महिलाओं माटे बहनों माटे। आ वीडियो तमारा माटे खूबज हेल्पफुल थसे। दोस्तों महिलाओं ने पीरियड एटले के मासिक धर्म दर महीने जरूर थी आवे छे, परंतु आ मासिक धर्मनी तारीख तमारी लंबाई गई होय तो तमे एने मासिक ने लावा माटे घरेलू उपचारों बतावीश। दोस्तों मासिक धर्म लंबावू ए शरीर माटे घणू हानिकारक होय छे। जो तमे जे लेडीज एटले के जे महिला प्रेग्नेंट रहेवा मांगती होय अने एनी मासिक धर्मनी तारीख लंबाई होय तो चेक करावी शके छे पोताना शरीर ने के ए प्रेग्नेंट छे के नहीं। एम तो आजे घरे पण आपणे चेक करी शकीए छे के ए महिला प्रेग्नेंट छे के नहीं। कई रीते तो बजारमां एटले के मेडिकलमां प्रेगान्यूस एवी किट मळे छे, घणी बधी किटो मळे छे जेनो यूज करीने आपणे जाणी शकीए छे के प्रेग्नेंट छे के नहीं आ महिला। जो तमे प्रेग्नेंट ना होय अने तमारी मासिक धर्मनी तारीख लंबाई गई होय तो तमे जरूरथी आ घरेलू उपचारों अजमावीने मासिकने लावी शको छो। अने जो तमारो मासिक धर्मनी तारीख दर महीने बदलाती होय तो पण आ घरेलू उपचार तमे जरूरथी अजमावी जो, जेनाथी तमारू मासिक धर्म रेग्युलर तारीख एटले के महीनानी एज तारीखे आवी जाय। दोस्तों मासिक धर्मनी तारीख लंबावी એ ઘણું મોટો પ્રોબ્લેમ છે। આ માસિક ધર્મની તારીખ લંબાવવાથી તમારા શરીરમાં ચેન્જીસ આવી શકે છે, સાથે તમને સમય જતાં ઘણા બધા પ્રોબ્લેમો પણ થઈ શકે છે। તો દોસ્તો આ એક મોટી મહત્ત્વની વાત છે। હવે આપણે જાણીશું કે આ માસિક ધર્મની તારીખ કેમ લંબાય છે। તો સૌથી પહેલાં જે મહિલા પ્રેગ્નેન્ટ રહેવા માંગતી હોય, જે મહિલા લગ્ન પછી પ્રેગ્નેન્ટ રહેવા માંગતી હોય અને એણે સંબંધ બાંધ્યા હોય હસબન્ડ સાથે, ત્યારે એની તારીખ કદાચ લંબાઈ શકે। જે મહિલાઓને માસિક આવતું હોય પરંતુ એની તારીખ લંબાતી હોય, પીરિયડ એટલે કે માસિકની તારીખ લંબાતી હોય તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે। જેવા કે તમે અનિયમિત ખાવાનું ખાવ છો એટલે કે ભોજન કરો છો, અચપચરું ખાઈ લો છો એના કારણે પણ થઈ શકે છે, અથવા તો તમે જાડા હોય તો પણ તમારા માસિક ધર્મમાં ફેરફાર થઈ શકે છે। અચાનક જ તમે પતલા થઈ ગયા હોય ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે। તમે બીમાર થયા હોય અને કોઈ મેડિસિન એટલે કે દવાનો યુઝ કરતા હોય તમારી બીમારીને દૂર કરવા માટે, ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે। તમે વધુ સ્ટ્રેસ એટલે કે ટેન્શનમાં રહેતા હોય ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે। અને જો તમારા શરીરમાં લોહીની કમી હશે તો પણ થઈ શકે છે। જે મહિલાને પીસીઓડી, થાઇરોઇડ, સિસ્ટનો પ્રોબ્લેમ હશે એને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે। આ બધા પ્રોબ્લેમનું ફક્ત એક જ કારણ છે, જે શરીરમાં હોર્મોન્સની ચેન્જીસ એટલે કે આપણા શરીરમાં હોર્મોન્સની ફેરબદલી થાય છે એના કારણે જ આ પ્રોબ્લેમ થાય છે। તો આજે હું જણાવીશ કે તમે ઘરેલું ઉપચારો દ્વારા તમારા માસિક ધર્મની તારીખ રેગ્યુલર લાવી શકો છો। અને જે લગ્ન કરેલી મહિલા છે એ બાળક ન ઈચ્છતી હોય તો પણ આ ઉપાય અજમાવી શકે છે। તો દોસ્તો મારો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો, અને તમને વિડીયો હેલ્પફુલ લાગે તો તમારા સગા સંબંધી મિત્રો સાથે જરૂરથી શેર કરજો, સાથે જ મારી યુટ્યુબ ચેનલ જાગૃતિ વસાવાને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આપણે જોઈશું કેટલાક ઘરેલુ ઉપચાર જેના દ્વારા તમે દર મહિને માસિકને આસાનીથી તમારી તારીખના ટાઈમે લાવી શકો છો। પહેલો ઉપાય છે કાળી મરી અને લવિંગ। 5 કાળી મરી લેવાની છે અને 3 લવિંગ લેવાની છે। આ બંને વસ્તુ લઈને એનો પાવડર બનાવવાનો છે। દોસ્તો આ બંને વસ્તુનો પાવડર બજારમાં પણ મળે છે, પરંતુ આ પાવડર આપણે ઘરે જ બનાવવાનો છે, માર્કેટમાં મળતો પાવડરનો ઉપયોગ નથી કરવાનો। હવે આ પાવડર બની જાય ત્યારબાદ આ પાવડરમાં 2 ચમચી જેટલું મધ મિક્સ કરી દેવાનું છે।
અને ચમનપ્રાસ જેવી રીતે આપણે ખાઈએ છીએ એ રીતે ચમનપ્રાસનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે એને ખાઈ લેવાનું છે. જે બહેનોને તારીખનો પ્રોબ્લેમ હોય એટલે કે માસિક ધર્મનો પ્રોબ્લેમ હોય એ બહેનોએ આ ઉપાય 2 મહિના સુધી કરવાનો છે અને સવારે અને સાંજે 2 ટાઈમ ખાવાનું છે. જો દોસ્તો તમને શરીરમાં બળતરા વધુ થતા હોય આ ચમનપ્રાસ ખાવાથી તો તમે મધનો ઉપયોગ વધુ કરી શકો છો અને વધુ પાણી પીને તમારા શરીરમાં બળતરા દૂર કરી શકો છો. અને હવે આપણે જોઈશું કે જે બહેનો પ્રેગ્નન્ટ રહેવા ન માંગતી હોય, હાલ મેરેજ થયા હોય ને પ્રેગ્નન્ટ રહેવા ન માંગતી હોય એવી બહેને શું કરવાનું છે, આ ચમનપ્રાસ કઈ રીતે લેવાનું છે. તો તારીખના 5 દિવસ પહેલાં, જો તમારી 1 તારીખ હોય તો તમે 25 તારીખથી શરૂઆત કરી દો આ ચમનપ્રાસ લેવાનું. જ્યાં સુધી તમારી 1 તારીખ આવે એટલે એ ટાઈમે તમારી માસિક ધર્મ શરૂ થઈ જશે. ત્યારબાદ માસિક ધર્મ શરૂ થાય એટલે 1 થી 5 તારીખ સુધી ફરી લેવાનું છે. એટલે કે 25 તારીખથી શરૂઆત કરીશું તો 5 તારીખ સુધી લઈશું એટલે કે 10 દિવસ થશે. મિનિમમ 10 દિવસ સુધી આ ચમનપ્રાસનો ઉપયોગ કરવાનો છે. આ ચમનપ્રાસનો ઉપયોગ કરવાથી જે બહેન બાળક ના ઈચ્છતી હોય એને ફાયદો થશે. જે બહેન બાળક ના ઈચ્છતી હોય એ મિનિમમ આ રીતે દર મહિને સેવન કરશે તો એ જલ્દી માતા નહીં બની શકે. એમ તો બજારમાં પણ ઘણી બધી દવાઓ મળે છે કે બાળક ન રાખવા માટેની પણ ઘણી બધી દવા મળે છે, પરંતુ એ દવાનો લાંબો સમય સુધી ઉપયોગ કરીશું તો શરીરને ઘણા નુકસાન થઈ શકે છે. એના કરતાં જો તમે ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરશો તો શરીરને કોઈ નુકસાન નહીં થાય. નંબર 2, થોડો ગોળ લેવાનો છે. 2 થી 3 ચમચી જેટલો ગોળ લેવાનો છે અને તેમાં 1 ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે. એમાં 1 ચમચી જેટલું મધ મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા બાદ તમે રાત્રે અને સવારે લઈ શકો છો. જ્યાં સુધી તમારી માસિક નહીં આવી જાય ત્યાં સુધી એનું સેવન કરવાનું છે અને ત્યારબાદ એને છોડી દેવાનું છે. નંબર 3, અજમો. રાત્રે સૂતાના 30 મિનિટ પહેલાં આ અજમાને ચાવીને ખાઈ લેવાનું છે અને ત્યારબાદ ઠંડુ પાણી પીવાનું છે. આનું સેવન તમે રોજ રાત્રે કરશો તો તમારું માસિક ધર્મ એ તારીખે આવી જશે. જો તમારું માસિક ધર્મ લંબાઈ પણ ગયું હોય તો આ માસિક ધર્મ લાવી શકે છે, કારણ કે અજમો ખૂબ જ ગરમ હોય છે આપણા શરીર માટે. જો તમે એમ જ અજમો ચાવી ન શકતા હોય તો અજમાને 1 ગ્લાસ જેટલા પાણીમાં લઈને ઉકાળવાનું છે. જ્યાં સુધી એ પાણી 1 કપ જેટલું ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને જ્યારે હુંફાળું હોય આ પાણી ત્યારે એને પી લેવાનું છે, જેનાથી પણ તમને માસિક ધર્મ જલ્દી આવી જાય છે અને જે માસિક ધર્મની તારીખ છે એ પણ રેગ્યુલર થઈ જાય છે. નંબર 4, 3 મરી લેવાની છે, 3 લવિંગ લેવાની છે. એનો પાવડર બનાવીને મિક્સ કરવાનું છે મધ સાથે, સાથે જ તેમાં 2 ચમચી જેટલો ગોળ મિક્સ કરવાનો છે અને એને 1 ચમનપ્રાસ જેવું બનાવવાનું છે. આનું સેવન તમે રોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે નાસ્તા પછી કરી શકો. નંબર 5, 1 ચમચી જેટલી કાળી મરી લેવાની છે, તેનો પાવડર બનાવવાનો છે. ત્યારબાદ 3 ચમચી જેટલો ગોળ લેવાનો છે, બિલકુલ ગળ્યો ગોળ હોય એ લેવાનો છે અને 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. આ મરી પાવડર અને ગોળને 1 તપેલીમાં નાખીને 1 ગ્લાસ જેટલું પાણી નાખીને એને ઉકાળવાનું છે. જ્યાં સુધી 1 કપ જેટલું પાણી નહીં થાય ત્યાં સુધી આ પાણી ઉકાળવાનું છે અને ત્યારબાદ હુંફાળું થઈ જાય એટલે પી લેવાનું છે. આનું સેવન તમે રાત્રે અને સવારે કરી શકો છો. જો તમારી માસિક આવી જાય તો આ પાણી પીવાની જરૂર નથી. આ બધા ઉપાયો જ્યાં સુધી માસિક નહીં આવે ત્યાં સુધી જ કરવાના છે, ત્યારબાદ બંધ કરી દેવાના છે. નંબર 6, પપૈયા. આમ તો પપૈયામાં કેરોટીન હોય છે. આનું કામ છે એસ્ટ્રોજનને પ્રોત્સાહિત કરવાનું. આ પપૈયું ખાવાથી આપણા શરીરમાં ગરમી વધે છે અને એના કારણે હોર્મોન્સમાં બેલેન્સ વધે છે અને જેથી જ આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. તો આ પપૈયું ખાવાથી માસિક પણ આવી શકે છે, તો જરૂરથી આ પપૈયાનું સેવન પણ કરવું જોઈએ.
નંબર 7, સૂકા ધાણાનો પાવડર લેવાનો છે 2 ચમચી જેટલો, તેને 2 ગ્લાસ પાણીમાં લઈને ઉકાળવાનો છે. જ્યાં સુધી 1 ગ્લાસ જેટલું પાણી નહીં થાય ત્યાં સુધી આ પાણીને ઉકાળવાનું છે અને જ્યારે હૂંફાળું થાય ત્યારે એને પી લેવાનું. સવાર અને સાંજ આનું સેવન કરશો તો તમારી માસિકની તારીખ આવી જશે. 8મો નંબર છે તલ અને દૂધ. જો તમે તલ અને દૂધ એકસાથે ખાઈ શકતા હોય તો જરૂરથી આ ઉપાય તમારા માટે જ છે. તલ અને દૂધને એકસાથે લેવાથી પણ તમારા માસિકની તારીખ આવી શકે છે. આ તલ અને દૂધને એકસાથે લેવાનું છે સવાર અને સાંજ, તેનો ઉપચાર એટલે કે એનો ઉપયોગ કરવાનો છે જેનાથી પણ તમારી માસિકની તારીખ આવી શકે છે. નંબર 9, મેથી દાણા 1 ચમચી જેટલા લેવાના છે અને તેને સૂતા પહેલાં ચાવીને ખાવાના છે. જો તમે કડવું સહન ન કરી શકતા હોય તો આ મેથી દાણાને રાત્રે 1 ગ્લાસ જેટલા પાણીમાં બોળી રાખો અને સવારે ઉઠીને આ પાણીનું સેવન કરી લો, જેનાથી પણ તમારા માસિક ધર્મની તારીખ રેગ્યુલર થઈ જશે અને સાથે તમારા શરીરમાં જે બીજા પ્રોબ્લેમ હશે એ પણ દૂર થઈ જશે. તમારા શરીરમાં જે પણ હાનિકારક તત્વો હશે એને પણ એ મળ દ્વારા બહાર કાઢી શકે છે. નંબર 10, ખાલી ગોળ એટલે કે ગોળ જ લેવાનો છે. શરીર માટે ગોળ ગરમ હોય છે. ઘણી મહિલાઓ ગોળ એટલે કે ગળ્યું ખાય છે તો પણ એની માસિકની તારીખ આવી જાય છે, એટલે કે એને માસિક આવી જાય છે. તો જે મહિલાઓ ગોળ ખાવાથી એટલે કે વધુ પૂરતું ગળ્યું ખાવાથી માસિક આવી જતું હોય, તેમણે તેમની તારીખ જો કદાચ લંબાઈ હોઈ ગઈ તો તેમણે ગોળ ખાવાનો છે, કેમ કે ગોળ શરીર માટે ગરમ હોય છે, એના કારણે પણ માસિક આવી શકે છે. તો દોસ્તો, આ હતા મારા કેટલાક ઘરેલું ઉપચાર જેનો ઉપયોગ કરીને તમે માસિકને અટકી ગયેલા માસિકને લાવી શકો છો અથવા તો લંબાઈ ગયેલા માસિકને તમે લાવી શકો છો. દોસ્તો, મારો આજનો વિડિયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો અને સાથે મારા વિડીયોને લાઇક આપજો. દોસ્તો, તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી આપતા તો મને કઈ રીતે ખબર પડે કે તમને મારો વિડીયો પસંદ આવે છે? જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઇક આપજો. તો દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.